જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ ધીસ ધેટ મેં તમને જે કંઈ પણ સ્પેલિંગ છે એની સમજ આપી, બરાબર. હવે એના આધારે આપણે આગળનો બીજો લેસન છે એ આવે છે, વોટ ઇઝ ધીસ, એટલે કે વોટ એટલે કે શું, આ શું છે, એમ કે પેલું શું છે, એવી રીતના આપણે પ્રશ્ન પૂછવાના છે. આપણને થોડા ચિત્ર આપેલા છે, એ ચિત્રના આધારે આપણે એ પ્રશ્ન પૂછવાના છે અને પ્રશ્નનો જવાબ પણ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પેલું ચિત્ર જોઈએ કે એક બિલાડી છે એ બાઉલની નજીક બેઠેલી છે. તો એના માટે આપણને જે આપેલી રાઇમ્સ છે એના આધારે આપણે જે વાક્ય બનાવેલા છે તે કેવું છે. તો પેલું વાક્ય આવે છે, રેટ અ ટેટ ટેટ. એ તમે જોશો તો ઉપર તમારી બુકની અંદર તમને જે આ રાઇમ્સ આપેલી છે એના આધારે જ છે, બરાબર. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, ધેટ ઇઝ ધ કેટ, પેલી બિલાડી છે. ઇટ ઇઝ સિટિંગ નિયર ધ બાઉલ, ઇટ ઇઝ સિટિંગ એટલે કે તે બેઠી છે, નિયર એટલે કે પાસે, ધ બાઉલ એટલે કે બાઉલની, એટલે કે બિલાડી છે એ બાઉલની નજીક પાસે બેઠી છે. એ રીતે બીજું છે, રેટ અ ટેટ ટેટ. રેટ અ ટેટ ટેટનો કોઈ અર્થ નથી, પણ એ આપણને એક આમ રાઇમ્સ ગાતા હોય એ રીતે આપણને એવો સરસ એવું એક વાક્ય મૂકેલું છે. વોટ ઇઝ ધેટ, પેલું શું છે, ધેટ ઇઝ ધ કેટ, પેલી બિલાડી છે. ઇટ ઇઝ પ્લેઇંગ વિથ ધ બોલ, ઇટ ઇઝ પ્લેઇંગ એટલે કે તે રમે છે, પ્લેઇંગ એટલે કે રમે છે, વિથ ધ બોલ એટલે કે બોલ સાથે, એટલે એનો અર્થ શું થશે, ઇટ ઇઝ પ્લેઇંગ વિથ ધ બોલ, તે બિલાડી છે એ બોલ સાથે રમે છે. એ પછી આપણે આગળ આવે છે, રેટ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો કે ધેટ ઇઝ ધ કેટ, પેલી બિલાડી છે. ઇટ ઇઝ લિસનિંગ ટુ મ્યુઝિક, લિસનિંગ એટલે કે સાંભળે છે, ટુ મ્યુઝિક એટલે કે મ્યુઝિક, સંગીત એટલે કે બિલાડી છે એ સંગીત સાંભળે છે. તમે જોશો તમારે ચિત્રમાં પણ હેડફોન ભરાવી અને બિલાડી છે બેડી બેડી સંગીત સાંભળતી એવું આપણે ચિત્ર આપેલું છે. ત્યારબાદ આવે છે, રેટ અ ટેટ ટેટ, વોટ ઇઝ ધેટ, પેલું શું છે, તો કે ધેટ ઇઝ ધ કેટ, પેલી બિલાડી છે. ઇટ ઇઝ રીડિંગ બુક્સ, એટલે કે રીડિંગ એટલે કે વાંચે છે, બુક્સ એટલે કે ચોપડી, બિલાડી છે એ ચોપડી વાંચે છે. હવે આ રીતે આપણે આના પછીનો આગળનો પ્રશ્ન પણ જોશું. જો આપણે ક્વેશ્ચન વનની અંદર, એક્ટિવિટી વનના ક્વેશ્ચન વનની અંદર તમે લોકોએ જે ચિત્ર પરથી શબ્દની બિલાડીના જે કંઈ પણ ચિત્ર આપેલા હતા એના પરથી આપણે વાક્ય બનાવતા શીખ્યા. હવે આ રીતે જ આપણને અમુક એક્શન વર્ડ છે એના ચિત્ર આપેલા છે, એના પરથી આપણને આપેલ પ્રશ્નના જવાબ અને વાક્ય આપણે કરવાના છે. પેલું છે એમાં ક્રાઇંગ એટલે કે રડતા છોકરાનું આપણને ચિત્ર આપેલું છે, ડિંગ ડોંગ. જે રીતે મેં તમને કીધું હતું કે ઓમાં પણ રેટ અ ટેટ ટેટ એ ખાલી એક રાઇમિંગ વર્ડ હતા, એવી રીતના આમાં ડિંગ ડોંગ છે એ પણ એક રાઇમિંગ વર્ડ તરીકે આપણને આપેલો છે. વોટ ઇઝ ધીટ એટલે કે આ શું છે, તો કે ધીસ ઇઝ અ બોય, આ છોકરો છે. અ બોય ઇઝ ક્રાઇંગ, છોકરો રડે છે, ક્રાઇંગ એટલે કે રડે છે. એ રીતે આપણે બીજું ચિત્ર આપેલું છે, ઇટિંગ, ઇટિંગ એટલે કે ખાય છે કંઈક. ડિંગ ડોંગ, હુ ઇઝ ધીસ એટલે કે આ કોણ છે, તો કે ધીસ ઇઝ અ બોય, આ છોકરો છે. ધ બોય ઇઝ ઇટિંગ, છોકરો છે એ ખાય છે. એટલે આપણે જોવા તમે જોજો કે ઇટિંગ, ક્રાઇંગ, સ્લીપિંગ, સિટિંગ આ બધા આપણે એક્શન વર્ડનો આમાં વાક્યમાં ઉપયોગ કરીએ છીએ. ડિંગ ડોંગ, હુ ઇઝ ધીસ એટલે કે ડિંગ ડોંગ, ઓ કોણ છે, તો કે ધીસ ઇઝ અ બોય, આ જ છોકરો છે. ધ બોય ઇઝ સિટિંગ, છોકરો બેઠો છે. એ પછી છે સ્લીપિંગ એટલે કે શું, એક છોકરો સૂતો હોય એવું આપણને ચિત્ર આપેલું છે. ડિંગ ડોંગ, હુ ઇઝ ધીસ, આ કોણ છે, તો કે ધીસ ઇઝ અ બોય, આ જ છોકરો છે. ધ બોય ઇઝ સ્લીપિંગ, સ્લીપિંગ એટલે કે શું, છોકરો છે એ સૂતો છે. હવે અવાજ થોડા ચિત્ર પરથી વાક્યનો આપણે એક્ટિવિટી 2 ની અંદર અભ્યાસ કરીશું.